જોવાનું રાખેલું. હવે મારા મિત્રના ફુવા મારી પાછળ બેઠેલા હતા અને મને નામ સાથે યાદ છે, પણ હું એમને નામ યાદ અત્યારે નહીં કરાવું, પણ એ ફુવાજી મારી પાછળ બેઠેલા હતા. અને હું ભારતીય ટીમના આપણે ઓલવેઝ પ્રશંસક અને પૂરેપૂરા ફોલોઅર રહીએ જ, એટલે ગાવસ્કરને અને તેને આપણા અને મારી પાછળ બેઠા બેઠા જેવો કોઈ ભારતનો બેટ્સમેન આઉટ થાય ને એટલે મને પાછળથી ધબ્બા મારે, લે તારો ગાવસ્કર ગયો, લે તારો આ સંદીપ ગયો, લે તારો યશપાલ ગયો, જોર જોરથી ધબ્બા મારે. પછી આપણે એમની બેટિંગ શરૂ થઈ અને એમના આઉટ થવાનું મેં પટ પાછળ ફરી રાખે બેટો મારવા શરૂ કરી, લો તમારો આ ગયો, લો એટલે ત્યાં સુધી ફુવાઈ છેલ્લે જયારે ગયો ત્યારે તું ઉભા થઈને જતા રહે કે તું તો હવે મારવા જ લઈશ મને કહે. એટલે હવે યાદગાર. અને પછી તો જે આખું ભારત હિલોડે ચડ્યું હતું, ક્યારે જે નાચ્યા ના આવ્યા લોકો રસ્તા ઉપર નાચવાના પ્રસંગો આપણે જોવા મળેલા છે, બહુ જ યાદગાર રહેલો છે. પણ એ પછીથી બહુ જોરદાર ઘટના બની હતી કે 83માં આપણે વર્લ્ડ કપ જીત્યા એ પછી વેસ્ટ ઇન્ડિઝ અહીંયા ભારતના પ્રવાસે આવ્યું હતું અને ત્યારે એમણે જે દેકારો બોલાવી દીધો હતો, પાંચે પાંચ વન ડે જીતી ગયા હતા આપણી સામે. અને દરેક મેચની પ્રેસ કોન્ફરન્સની અંદર ક્લાઇવ લોર્ડ એવું જ કહેતા હતા કે અમે 83નો બદલો લેવા નથી આવ્યા, અને જો બદલો લેવા નહોતા હોય નવું રમ્યા હોય તો બદલો લેવા આવ્યા તો કેવું રમ્યા હોત. અને એમાં એક પ્રસંગ તો બહુ સરસ થયેલો, વેંગસરકરને માર્શલનો બોલ વાગ્યો અને વેંગસરકર પડી ગયો. એટલે અમે લોકો બધા મેચ જે ભાઈબંધો મેચ જોવાની વાત હોય, હવે વેંગસરકર 83ના ફાઇનલમાં નહોતો જયારે આપણી ટીમ જીતી ત્યારે પેલા માર્શલ નો બોલ વાગ્યો ને પેલો પડ્યો ને એટલે મારો ભાઈબંધે તરત બૂમ પાડી, એટલે હું નતો મને હું કેમ મારો લગે. તો ઘણી બધી વાત છે અને મજાની વાતો છે કે આ વિન્ડીઝની ટીમ એ છે જ નહીં અને વિન્ડીઝ પોતે જ એક સ્ટ્રગલ કરી રહ્યો એક દેશ છે. માંડ માંડ ક્રિકેટ વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું છે અને માંડ માંડ રમી રહ્યું છે, એક ક્રિકેટ સામે પણ જજુમી રહ્યો છે, એ પણ એક મોટો સવાલ છે. બે ચાર ખેલાડીઓ છે એ જ નામ યાદ રહે, ક્રિસ ગેલ ને બધા, બાકી તો આખી ટીમ નવી નવી આવે છે અને રોજ બરોજ કંઈક ને કંઈક સ્ટ્રગલ કરી રહી છે. હાલાકી આ મુકાબલો છે વર્લ્ડ કપનો, એક બ્રેક માટે રોકાઈશું, આપ જોતા રહો ઝી 24 કલાક. તો ભારત અને વિન્ડીઝ વચ્ચે આ મહામુકાબલો, ભારત અને વિન્ડીઝ વચ્ચે 8 મુકાબલા થયા છે જેમાં ભારત 5 જીત્યું છે અને તમામે તમામ છેલ્લી મેચ જીતેલું છે અને વિન્ડીઝને લગભગ જીતતા જીતતા સમય પૂરો થઈ ગયો છે. વિન્ડીઝ લગભગ 3 મેચ જીત્યું છે પરંતુ છેલ્લા 2 દાયકાથી જીત્યું નથી વર્લ્ડ કપમાં. આવી પરિસ્થિતિની વચ્ચે વિનય દવે હાસ્ય કલાકાર છે અને ક્રિકેટના ખૂબ જાણકાર છે, ક્રિકેટ એક્સપર્ટ પણ છે, અને જિજ્ઞા ગજ્જર એ બંને પાસેથી જઈશું. પરંતુ જામનગરમાં લોકો શું કહી રહ્યા છે, ક્રિકેટ રસિકાઓ શું કહી રહ્યા છે એ જાણીએ. ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેનો મેચ છે ત્યારે ક્યાંક ને ક્યાંક સમગ્ર દેશભરમાં એક ક્રિકેટનો અલગ જ ફીવર જોવા મળે છે. ખાસ કરીને જો જામનગરની વાત કરીએ તો જામનગર પણ ક્રિકેટનું મક્કા કહેવાય છે. ત્યારે હાલ અત્યારે આપણી સાથે જામનગરમાં અહીં જે ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન ગ્રાઉન્ડ છે ત્યાં આપણે ક્રિકેટ રસિકો અને યુવા ક્રિકેટરો પણ આપણી સાથે ઉપસ્થિત છે. ત્યારે આજે જે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચ છે તો તેને લઈને કઈ પ્રકારનો ઉત્સાહ અને કેવો માહોલ છે એ પણ આપણે અહીં પૂછવાનો પ્રયત્ન કરશું. આજે ભારત વેસ્ટ ઇન્ડિઝનો મેચ છે, તમને શું લાગે છે કઈ પ્રકારનું રહેશે? આજનો મેચ છે બહુ મહત્વનો મેચ છે. આજનો મેચ આપણે જીતીએ તો આપણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ જાય એમ છીએ, એટલે આજનો મેચ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. શું લાગે છે ખાસ કરીને કયા ક્રિકેટરોનું પરફોર્મન્સ બેસ્ટ જોઈ શકાશે? ખાસ કરીને બોલરોનો પરફોર્મન્સ હોવું જરૂરી લાગે છે. આપણા ફાસ્ટ બોલર બુમરાહ અને ભુવનેશ્વર એનું પરફોર્મન્સ સારું રહેશે તો ઇન્ડિયાના ચાન્સ ઘણા છે જીતવા માટેના. ક્યાંક ને ક્યાંક અત્યારે બોલિંગને લઈને પણ વાત કરવામાં આવે છે અને આપણે ક્રિકેટ મિત્રો છે રસિકો પણ, તમારું શું કહેવું છે આજના મેચને લઈને, શું કઈ પ્રકારનું લાગે છે? આજનો મેચ તો ઇન્ડિયાને જીતવાનો છે સેમિફાઇનલમાં ક્વોલિફાય કરવા માટે, અને આપણી સાહેબે કીધું એ રીતે બેટિંગ લાઇનઅપ તો મજબૂત જ છે. બુમરાહ અને ભુવનેશ્વર ન હોય તો મોહમ્મદ સામી જે ગયા વખતે જે રીતે બોલિંગ કરી હતી, એટલે આપણું બોલિંગ પાસું પણ સારું જ છે અને જીતી જ જશે.
શું લાગે બેટિંગમાં ખાસ કરીને કેનું પરફોર્મન્સ વધારે સારું થવું જોઈએ વેસ્ટ ઇન્ડિઝની ટીમને લઈને? રોહિત શર્મા અને વિરાટ કોહલી. તો જોયું આપ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ છે એ પરફોર્મન્સથી લઈને વાત કરવામાં આવે છે આપણી સાથે અન્ય પણ ક્રિકેટર, તમારું શું કહેવાનું થાય છે? તમે ઘણા સમયથી ક્રિકેટમાં એક્ટિવ છો, તમે અહીંયા સભ્યો પણ છો, શું લાગે છે આજના મેચને? ઇન્ડિયા જીતે છે, વર્લ્ડ કપ ઇન્ડિયા જીતે છે, અને બીજું કે પૂછું કહેવાનું તમારે શું લાગે પરફોર્મન્સ કેનું સારું રહેશે? રોહિત શર્મા કીધું એ પ્રમાણે, અને રોહિત શર્મા જે પછી હવે મિડલ ઓર્ડર બેટ્સમેન વાત કરીએ આપણે સારા છે, યાદવ છે, પછી એલા આપણે હાર્દિક પંડ્યા છે, એ લોકો પરફોર્મન્સ સારા જ કરે છે, અને બોલિંગમાં તો સ્પિનર જ ચાલશે. અમે ક્યાંક ને ક્યાંક અલગ અલગ જે મંતવ્ય આજના મેચને લઈને આવે છે, ખાસ કરીને યુવા ક્રિકેટરો પણ આપણી સાથે છે, એમને પણ પૂછવાનો પ્રયાસ કરશું. આજે ભારત વેસ્ટ ઇન્ડિઝનો મેચ છે, તમે પણ એક યુવા ક્રિકેટર છો, શું માનો છો આજના મેચને લઈને? આજનો મેચ જીતવો એકદમ જરૂરી છે ભારત માટે, અને જે આપણા ટોપ ડ્રોપિંગ બેટ્સમેન જે વિરાટ રોહિત શર્મા એનું જે રન છે એ ફોર્મમાં છે, તો તે બધા આપણે ભારત જીતીએ એવું આપણી આશા છે. અને આપણા પેસ બોલર બહુ સારો સાથ છે, પેસ બોલર ન આ વખતે ભારતને મુંબરા બહુ સારી વિકેટો છે, અને સ્પિનરમાં પણ ખાસ આપણે ધ્યાન દઈને સારી સ્પિનર લાઈન પણ છે, અને મિડલ ઓર્ડરમાં સારા બેટ્સમેન ઓલરાઉન્ડર તરીકે છે. શું લાગે છે આ પિચ ઉપર પહેલે બેટિંગ લેવી છે કે બોલિંગ, શું તમને લાગે? બેટિંગ ભારત માટે વધારે સફળદાયક છે, જ્યાં સુધી રન ચેસમાં પાછળ આપે, વિરાટ કોહલી પણ રન ચેસમાં પણ સારી રીતે છે, અને ઓપનિંગ બેટ્સમાં જો રોહિત શર્મા ને સારી રીતે રમી જાય તો ઓપનિંગ આપણે પહેલે બેટિંગ લઈ તો સારી રીતે આગળ વધશે. ક્યાંક ને ક્યાંક બેટિંગ પ્રથમની પણ વાત છે, અને બેટિંગમાં સારું પરફોર્મન્સ પણ મળી શકે છે અન્ય યુવા ક્રિકેટર, જે શું લાગે છે કેટલો સ્કોર ટાર્ગેટ દેવો જોઈએ વેસ્ટ ઇન્ડિઝને કે એને આપણે બીટ કરી શકીએ? વેસ્ટ ઇન્ડિઝને આપણે 350 નો ટાર્ગેટ દેવો જોઈએ, કારણ કે જે પ્રમાણે વેસ્ટ ઇન્ડિઝનું હિટિંગ છે એ પ્રમાણે 350 એના માટે નહીં કરી શકે, અને રોહિત શર્માનું રમવું બહુ જરૂરી છે. ટોપ 5 માંથી આપણો એક ભારતીય આપણે બહુ ગર્વની વાત છે, એટલે રોહિત શર્માનું રહેવું બહુ રન કરે એ બહુ સારું છે ઇન્ડિયા ટુ, અને મિડલ ઓર્ડરમાં સ્પિનર વિકેટ ચટકાવી જાય છે એ બહુ સારું છે, આપણે હેલ્પફુલ થાય છે સ્પિનર્સ. ક્યાંક વેસ્ટ ઇન્ડિઝની બોલિંગ બહુ સારી માનવામાં આવે છે, તમને લાગે છે કે સારા બોલરો સામે આપણા બેટ્સમેન ઉભા રહી શકશે? વેસ્ટ ઇન્ડિઝ ખાલી પહેલાની જેમ વેસ્ટ ઇન્ડિઝ 2 જીતું એમ બોલિંગ અટેક જ કરે છે. પહેલા વેસ્ટ ઇન્ડિઝ જેમ 4 મીડિયમ પેસરથી ઉતરતા હતા, એમ અત્યારે 4 મીડિયમ પેસરથી ઉતરી રહ્યા છે વેસ્ટ ઇન્ડિઝ, એટલે એ લોકોનો ખાલી એક જ છે, બાઉન્સર જ નાખવાના છે, બસ બીજું કાંઈ છે ને. રોહિત શર્મા બાઉન્સરમાં તો એક્સપર્ટ જ છે, નાખી દેશે બારે. ક્યાંક ને ક્યાંક આપ જોયું યુવા ક્રિકેટરો જે કહે છે કે રોહિત શર્મા ગમે એવી બોલિંગ રમી શકે એમ છે, અન્ય યુવા ક્રિકેટરો છે, પેલા દાવ આવે 350 ની તો વાત છે આપણે માન્યું, પણ આપણે જો પેલી બોલિંગ આવી તો શું લાગે છે કે કેટલામાં આપણે એમને સીમિત રાખવા પડે? 270 ટાર્ગેટ નહીં કરી શકે, 270 નહીં કરી શકે વેસ્ટ ઇન્ડિઝ. ખાસ કરીને શું લાગે છે કે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો ને આપણા ક્યાં બોલરો ભારે ભારી પડે? જસપ્રીત બુમરાહ છે, મોહમ્મદ શમી છે, યુઝવેન્દ્ર ચહલ છે, એ આ ટુર્નામેન્ટમાં બહુ ઇમ્પેક્ટફુલ પ્લેયર રહ્યો છે, અને એ મિડલ ઓવરમાં વિકેટે લઈ જાય છે સારા સારા બેટ્સમેનની, એટલે એ 2-3 બોલર ઉપર થોડુંક વધારે આપણને આશા રહેશે. રવિન્દ્ર જાડેજા ને રમાડે તો એ થોડુંક સારું રહેશે. અમારા અહીંયા જામનગરમાંથી એક પ્લેયર રમે તો એ અમારા માટે ગર્વની વાત છે. એક રવિન્દ્ર જાડેજાને રમાડવાની પણ વાત થાય છે કે જામનગર માટે ગર્વ છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલી જે જોડી હતી રોહિત અને ધવનની, પણ હવે અત્યારે એની જગ્યાએ રાહુલ છે, શું લાગે છે આ જોડી વેસ્ટની સામે ટકશે? શું લાગે? 60 ટકશે, 100-150 ની પાર્ટનરશિપ કરે તો સારું કહેવાય. તો આપણે જોયું હાલ ક્યાંક ને ક્યાંક જે અહીં ક્રિકેટ રસિકો અને ક્રિકેટ યુવા ક્રિકેટરો પણ આપણી સાથે ઉપસ્થિત છે, અને આજે જ્યારે વેસ્ટ ઇન્ડિઝ સામેનો જે ભારતનો મેચ છે એ પણ મહત્વનો ગણવામાં આવ્યો છે, આમાં જે જીત થશે તો સીધો ભારતનો સેમિફાઇનલમાં પ્રવેશ થઈ ચૂકે છે, જ્યારે ઇંગ્લેન્ડ જેવી ટીમની હાર પણ થઈ છે, એટલે એનું અત્યારે ચિત્ર પણ ડામાડોળ છે. પરંતુ એકંદરે જો વાત કરવામાં આવે તો ભારત વેસ્ટ ઇન્ડિઝના મેચને લઈને ક્રિકેટ રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુસ્તાક દલ, જી મીડિયા, જામનગર. થોડી જ વારમાં ટોસ થવાનું છે, ને જે પીચ છે એ પ્રમાણે કોઈ બી ટીમ ટોસ જીતીને બેટિંગ કરશે એ લગભગ ફાઇનલ છે. બે એક્સપર્ટ આપણી સાથે છે. ખીલાજી, એક સવાલ એ થાય કે ભારત અફઘાનિસ્તાનની મેચ આપણે જોઈ છે, ભારત 11-11 જે છે એ જ રમાણે છે વિનિંગ પોઝિશન, કોઈ મુશ્કેલી લાગે છે ભારતને કે પછી આપણે આસાનીથી આ મેચ લઈ જઈશું? ના, ક્રિકેટ છે એટલે એમાં કંઈ ના કહેવાય, કે જેમ આપણે લાસ્ટ મેચમાં જોયું કે જે વિચારતા હતા કે અફઘાનિસ્તાન સામે ભારત બહુ મોટો સ્કોર કરશે, કાં તો બહુ જ ચેસ કરવાનું પણ આવશે તો જલ્દી વિકેટ પાડી દેવી, પણ હું અહીંયા એમ કહીશ કે વિન્ડિઝ સામે પણ ભારત એટલું જ 100% એફર્ટ સાથે મેદાનમાં ઉતરશે કે જાણે છે કે કોઈ પણ ટીમને નબળી ના લેવી. કારણ કે મેં પહેલા પણ કીધું કે વિન્ડિઝને ભલે કંઈ નુકસાન નથી હારે કે જીતે, પણ ભારત તો પોતાની રેપ્યુટેશન બચાવવા માટે એને આજે દમદાર રીતે રમવું જ પડશે. ટીમમાં ભલે કોઈ ચેન્જીસ ના થાય, ભલે પ્લસ માઇનસ પણ થાય, પણ જે પ્લેયર મેદાનમાં ઉતરશે એનું 100% આપશે. જેમ કે જોયું કે ભુવનેશ્વર ઇન્જર્ડ હતા, સામી આયા, તો સમી એમનો રોલ પ્લે કરીને. આપણે જે વાત કરતા હતા કે ટોસ કોણ જીતશે, તો ટોસ ભારતે જીત્યો છે,
અને પહેલી બેટિંગ કરવાનો પણ નિર્ણય કર્યો છે, જે વાત થતી હતી. અને માનવામાં આવી રહ્યું છે આજે તો 300 ઉપર થવાના છે, 350 ની આસપાસ. વિનયભાઈ લાગે છે આજે તો બહુ ગુસ્સો અફઘાનિસ્તાન સામે વિન્ડીઝના ખેલાડીઓને ભારે પડી જશે. ના, શરૂઆતની જેમ પાકિસ્તાન સામે હતું એમ શરૂઆતની 10 ઓવરનું તો મહત્વ છે જ. અને હમણાં આપણે વાત થઈ કે શરૂઆતની મેચોની અંદર સારા રન થતા હતા, પછી ધીરે ધીરે ઘટતા ગયા. એના બે ત્રણ કારણો પણ છે કે શરૂઆતમાં જે મેચો હતી એ ક્લિયર સ્કાય પર રમાતી હતી, વાતાવરણ એ ટાઈમે ચોખ્ખું મળતું હતું. પછી ધીમે ધીમે વરસાદ વધતો ગયો અને ઇંગ્લેન્ડની કન્ડિશન એવી છે કે વરસાદની અંદર બોલ મૂવ વધારે થતા હોય છે. એટલે તમે 83ની ટીમ યાદ કરો તો આપણા ફાસ્ટ બોલરો નતા, પણ એ મૂવમેન્ટ કરી શકે એવા બોલરો હતા, જેમ કે મદનલાલ હતા, રોજન બેદની હતા, કપિલ દેવ હતા, એ બલવિંદર સંધુ હતા, એ લોકોનો બોલ સ્વિંગ સરસ થતા હતા. એટલે એ મહત્વનું છે. જ્યારે આ વેસ્ટ ઇન્ડિઝની અંદર પેસ, શિયર પેસ સાથે કોટરેલ ને થોમસ ને એ બધા જે છે, જેસન હોલ્ડર છે, એમનો કિમોર રોશ છે, એ સ્પીડ જબરદસ્ત છે એમની. અને એની સાથે જો શરૂઆતની અંદર જો ઓવરકાસ્ટ કન્ડિશન હોય, વાદળછાયું વાતાવરણ કેવું હોય તો જરાક અઘરું પડી જાય. પણ શરૂઆતની 10 ઓવરની અંદર શું પ્લેટફોર્મ મળે છે, રોહિત અને રાહુલ કેવું કહે, જેમ આગળની મેચમાં એ લોકોએ સરસ પરફોર્મન્સ કર્યું હતું, જો એ સરસ થઈ જશે તો આપણે ડેફિનેટલી 300 કરી શકીએ. શરૂઆત 10 ઓવર જ ખબર પડશે કે ભાઈ કઈ દિશા તરફ આપણે જઈએ, 10-12 ઓવરની અંદર તમને, કારણ કે એ તમને ઓવર પછી થાય છે શું કે ધીમે ધીમે પીચ એની સ્લો થવા લાગે, એમાં વાંધો ના આવે. પછી વાતાવરણ જો ચોખ્ખું થવા માંડે તો લગભગ ક્લિયર છે અને 18-20 ડિગ્રી સુધી તાપમાન છે, કોઈ ચિંતા કરવા જેવું નથી વરસાદનું. હા, એટલે ચિંતા કરવા જેવું આપણે પાકિસ્તાન વખતે ઘણું હતું, એટલે આ વખતે નથી કરવા જેવું. એટલે એની આપણને ચિંતા, કોઈ પણ ટીમને વીક નહીં જાહેર કરવી, કારણ કે જો કે તમે શરૂઆતની વિકેટ નહીં જાળવો, કારણ કે જે આખા વર્લ્ડ કપમાં આ વખતે ઇન્ડિયન ટીમ સાઈડથી એ જોવા મળ્યું છે કે 15 ઓવર ટકીને જ રમ્યા છે. કારણ કે પાછળથી તમારે જયારે સ્કોર મોટો કરવો, કારણ કે મિડલ ઓર્ડરમાં બી ખબર છે કે પ્રેશર આવે, હા, તો એ વસ્તુને ચોક્કસપણે ભારતીય ટીમ એ ધ્યાનમાં રાખશે જ કે 10-12 ઓવરમાં વિકેટ ના જાય. કારણ કે વિજય શંકર પણ જે રીતે રમ્યા છે એ 30-30+, પણ એનાથી વધારે આગળ મોટો સ્કોર કરવામાં પણ એ સફળ નથી. કે રાહુલ પણ જુઓ કે તમે ચાલો 50-70, પણ મિડલ ઓર્ડર એ સ્ટ્રગલ કરે છે કે કોઈએ પણ મોટી ઇનિંગ નથી રમી. એટલે ચોક્કસપણે ઓપનિંગ પેર છે, મોકો પણ લગભગ મારું માનવું છે કે અફઘાનિસ્તાન સામે જ મળ્યો છે. અને તમે જે જીજ્ઞાબેન કહ્યું, આ વખતે છે ને બે ત્રણ પ્લેયરે તો પોતાનું પોટેન્શિયલ પ્રૂવ કરવાનું જ છે આ મેચની અંદર. કે વિજયશંકરની હમણાં જે વાત કરી, વિજયશંકર બોલ થોડાક વધારે લઈને 30-1 રમે છે. ઇવન મહેન્દ્રસિંહ ધોની માટે એવું કહેવાઈ રહ્યું છે કે સચિન તેંડુલકર કીધું, નારાજ થયો સચિન તેંડુલકર અફઘાનિસ્તાન સામે કે હું વિજયશંકર અને એમએસ ધોનીની બેટિંગથી નારાજ થયો. હા, એટલે એ બે જણાએ ફરી એક વખત, આમ તો ધોનીએ કંઈ પ્રૂવ કરવાનું બાકી નથી રહેતું, પણ આ ટુર્નામેન્ટની અંદર એમણે સરસ પરફોર્મન્સનો કરવાનો આ જબરદસ્ત મોકો છે એમની પાસે. આ ટુર્નામેન્ટ જ એવી છે, એક મેચમાં લોચા વાગી ગઈ અફઘાનિસ્તાન સામે તો લોકો તો બોલવાના જ છે, એ જ મોટી વસ્તુ છે. તમારી પાસે લૂઝ બોલ છે તો એને હિટ કરું. અને આટલા મહેન્દ્રસિંહ ધોની મહાન પ્લેયર છે જ, આપણે બધા જાણીએ છીએ, પણ એ કહેવાય ને કે સમટાઈમ્સ એક રિસ્ક સાથે રમવું, કે ખબર છે કે આ શોર્ટમાં આઉટ તો આઉટ ને હિટ તો હિટ, તો એ વસ્તુ સાથે ખરેખર રમવાની જે જરૂર હતી લાસ્ટ મેચમાં, તો એ વસ્તુ સાથે રમ્યા હોત તો બેટિંગ ઓપન થઈ હોત, કે આવનાર બેટ્સમેનને પણ પ્રેશર ના હોત કે ભાઈ બોલ આવે છે અને આપણે રમી શકીએ છીએ, હિટ થાય છે. પણ જયારે આગળનો પ્લેયર જ દબાણથી રમતો હોય તો એની ઇફેક્ટ આવનારા બેટ્સમેન ઉપર પડતી જ હોય છે, કે ભાઈ પીચ ઉપર કઈ પ્રોબ્લેમ છે કે જેથી સ્પિનરને રમવામાં સ્ટ્રગલ થાય છે. કદાચ એ સ્ટેપ આઉટ કરતા કે વોટ એવર કે હિટ કરતા ધોની કે કેદાર જાદવ પણ સ્લો રમે છે, તો જે રીતના એ લોકો મિડલ ઓર્ડરમાં સ્ટેડી થઈ ગયા, એની જગ્યાએ જો થોડું હિટિંગ રાખ્યું હોત તો આવનાર પ્લેયર પણ માનતો કે આ હિટિંગ થઈ શકે છે, આ મોટો સ્કોર થતો. આપણે જે હમણાં જ વાત કરી કે 10-12 ઓવર જે છે, વેસ્ટ ઇન્ડિઝની એક ખાસિયત બહુ વર્ષોથી રહેલી છે એમના પેસ બોલરોની, એ લોકોના માટે એવું એક સરસ શબ્દ છે, એ લોકો જે ફાસ્ટ બોલ પછાડીને નાખે ને બેટ્સમેનના મોઢા પાસેથી જાય છે, એને એ લોકો પરફ્યુમ બોલ કહે છે. પરફ્યુમ એટલે તમને સુગંધ આવે, લેધરની સ્મેલ આવે. એટલે વિકેટ કીપરને પેલા સ્લીપના બોલરો કેરેબિયન એક્સેન્ટની અંદર કે ગીવ મી અ પરફ્યુમ મેન, ગીવ મી અ પરફ્યુમ, એટલે નાક પાસેથી એને બોલ જાય. હવે એને આપણા બેટ્સમેનો સરસ કોપ કરી શકે છે, રોહિતને સારું રમી શકે છે. એટલે કેવી રીતના રમાશે આજે 10-12 ઓવરની અંદર? અચ્છા, ટીમ એક્ઝેક્ટલી, તમે આપણે જીત્યા ટોસ, પણ ટીમ ફાઇનલી એની જ રાખી છે કે નહીં એ જાણીએ આપણે? એ પણ જાણી લઈએ. આપણે ગાંધીનગર પહોંચી જઈએ અને ગાંધીનગરના લોકો આ ક્રિકેટના મેચને લઈને કેટલા ઉત્સાહિત છે, હિતલે જાણવાનો પ્રયત્ન કર્યો કેટલા ઉત્સાહિત છે
ગાંધીનગરના ક્રિકેટ રસિકો. વર્લ્ડકપમાં આજે સૌથી વધારે મહત્વપૂર્ણ મેચ કહી શકાય એવી ભારત અને વેસ્ટઇન્ડિઝની મેચ છે. સ્વાભાવિક છે કે ભારતની જીત થતાં ભારત સેમીફાઇનલમાં સીધી રીતે પ્રવેશ કરશે એ પ્રકારની શક્યતાઓ છે, અને જે ટેબલ છે ટેબલમાં પણ ભારત આગળ આવશે. વેસ્ટઇન્ડિઝની ટીમ સતત ક્યાંક ને ક્યાંક ખરાબ પ્રદર્શન કરી રહી છે, પણ આ વખતે તેમને પણ મહત્વનું પ્રદર્શન કરવાની ઈચ્છા છે હશે. સ્વાભાવિક છે કે ક્રિકેટ રશિયાઓ છે જે અત્યારે બપોરનો નાસ્તો અને ભોજન કરીને સીધી જ 3 વાગે શરૂ થતી મેચ જોવા માટે તેઓ બેસવાના છે. સ્વાભાવિક છે ક્રિકેટ મેચ જે છે એ મેચના પરિપ્રેક્ષમાં પ્રથમ તમારું પોતાનું વ્યક્તિગત શું માનવું છે, આજની મેચ કેવી રહેશે? ઇન્ડિયા જીતી જશે. કયા ખેલાડીઓ દેખાવ કરશે, શું લાગે છે તમને મેચમાં શું થશે? રોહિત શર્મા, વિરાટ કોહલી, પછી KL રાહુલ, ધોની, બધા સારા પ્લેયર છે, બોલર છે, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી જે લાસ્ટ મેચમાં હેટ્રિક લીધી. ઓબ્વિયસલી વેસ્ટ ઇન્ડિઝ કરતાં ઇન્ડિયાની ટીમ બહુ સારી છે, એટલે જીતી જશે. દોસ્ત, તમારું પોતાનું શું માનવું છે કે આજે ભારત અને વેસ્ટઇન્ડિઝની મેચ છે, શું પરિણામ આવશે અને કયા ખેલાડીઓનું પ્રદર્શન સારું રહેશે એવું શું માનો છો તમે? આજે ઇન્ડિયા બહુ ભારે રનથી જીતશે, કદાચ ફર્સ્ટ બેટિંગ આવશે તો, નહીં તો બોલિંગ આવશે તો પછી વિકેટ સારી રહેશે, સારી વિકેટથી જીતશે આજે. ને આજે રોહિત શર્મા અને વિરાટ કોહલી બહુ સારા રન કરી શકે છે. તમારું પોતાનું વ્યક્તિગત શું માનવું છે કે આજની જે મેચ છે એ મેચમાં દેખાવ કેવો રહેશે, કે વેસ્ટઇન્ડિઝ તરફથી અને ભારત તરફથી જે મેચો રમાઈ રહી છે અને જે પ્રકારનું બંને દેશોનું પ્રદર્શન છે એમાં ભારતનું પ્રદર્શન કેવું લાગે છે તમને આજે? 100% ઇન્ડિયાનું પ્રદર્શન જબરદસ્ત રહેશે અને તે જ જીતશે. આજે ભારત જીતતાની સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કરશે એવી વાત છે આવી રહી છે. જે પોઈન્ટ ટેબલ છે એમાં પણ ભારતનો દેખાવ સારો છે, શું લાગે છે તમને? સર, પહેલાં તો એમ કે આજે જો આ બધા ક્રિકેટ ચાહકો છે એવી જ વિનંતી છે કે વરસાદ ન આવે અને સૌને જોવાની મજા આવે. લાસ્ટ ટાઈમ જે થયું હતું એને ચોક્કસ વરસાદનું વિઘ્ન ન આવે એ પ્રકારની પણ વાત ક્રિકેટ ચાહકો કરી રહ્યા છે, કારણ કે એમનો મેચનો જે જોવાનો જ અંદાજ છે એ બગડી ન શકે. દોસ્ત, તારું પોતાનું શું માનવું છે આજની મેચ માટે? આજની મેચ ઇન્ડિયા જીતશે, કારણ કે ઇન્ડિયા જોડે ચેમ્પિયન પ્લેયરો હોય એટલે, અને માન્ચેસ્ટરમાં વરસાદનું વિઘ્ન ના આવે એવું સારું. અને મારી ખ્વાઈ છે કે વેસ્ટઇન્ડિઝ જોડે એક એવો બોલર હે કે એ વિકેટ લે તો જોરદાર એક્શન કરે, આમથી આમ સલામી આપે, તો એની એક વિકેટ મળે તો મજા આવે જોવા માટે. ભારત તરફથી કયા ખેલાડીઓનું પ્રદર્શન સારું રહેશે આજની મેચમાં? ઓપનિંગ જોડીની પાર્ટનરશિપ થાય તો સારું ભારત માટે, કારણ કે ઓપનિંગ ચાલે તો મિડલ ઓર્ડર થોડો ભારતનો અત્યારે વીક છે ફોર્મમાં નહીં. તો દોસ્ત, તું પોતે શું માને છે આજની મેચમાં કયા પ્રકારના રિઝલ્ટ આવશે, કયા ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે? આજની મેચ તો ભારત જ જીતશે, પણ સ્પેશિયલી હાર્દિક પંડ્યાની બેટિંગ છે, વેસ્ટઇન્ડિઝમાં ક્રિસ ગેલની, હેટમાયરની બેટિંગની જોવાની પણ મજા આવશે, કારણ કે વેસ્ટઇન્ડિઝ પ્લેયર જનરલી સિક્સરો મારવામાં બહુ જ સારું એવું પરફોર્મન્સ હોય છે, તો એ જોવાની પણ મજા આવશે, પણ મેચ તો ભારત જ જીતશે. આ બેટિંગ સારું કરી વેસ્ટઇન્ડિઝ. ચોક્કસ ક્રિકેટ રશિયાઓનું સ્પષ્ટ માનવું છે કે મેચ રસાકસી પૂર્ણ થશે પણ આખરે જીત ભારતની જ થશે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. ભારતે ટોસ જીત્યું છે, પ્રથમ બેટિંગ કરવાનું છે. હાલાકી ભારતે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો. જે 11 ટીમ અફઘાનિસ્તાન સામે હતી એ જ આજે રહી રહી છે, સમી રમી રહ્યું છે. આ એક મહત્વપૂર્ણ બાબત છે. એક બ્રેક માટે રોકાઈશું, આપ જોતા રહો ઝી 24 કલાક.
ભારત વિન્ડીઝની આ મેચ ભારત જીતી હતું સેમીફાઇનલ, હાલાકી સેમીફાઇનલ ટીમ નક્કી જ છે. વિન્ડીઝ હારી જ લગભગ વર્લ્ડ કપમાંથી ફાર બહાર ફેંકાઈ ગયા છે. ભારતે કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી કર્યું, વિનિંગ કોમ્બિનેશન યથાવત રાખ્યું છે. વિનયભાઈ, એક સવાલ એ થાય કે વિન્ડીઝના તો ઘણા બધા કિસ્સાઓ આપણે યાદ આવે છે, હાલાકી છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલી પણ છે વિન્ડીઝ ક્રિકેટ ટીમને, આવી પરિસ્થિતિમાં જે યાદગાર બાબતો છે એને આપ કઈ રીતે જુઓ છો? વેસ્ટ ઇન્ડિઝની યાદગાર બાબત તો એ છે કે પેલી આપણે જે કહેવત છે ને કે ખંડર બતા રહા હૈ ઇમારત બુલંદ થી, આ વેસ્ટ ઇન્ડિઝની ટીમ માટે એવું કહી શકાય એમ છે. એક જમાનાની અંદર આટલી ટોપની ટીમ જેણે 15-20 વર્ષ સુધી ક્રિકેટના વિશ્વના ક્રિકેટ ઉપર રાજ કર્યું, એક હતું શાસન, એમ કોઈ પણ જાતના કોઈ એમના હરીફ જ નહોતા એવું લાગે. ભલે બીજી ટીમો પણ સારી જ હતી, બીજી ટીમો એ ગાળાની તમે ઇંગ્લેન્ડની ટીમ જુઓ, ઓસ્ટ્રેલિયાની ટીમ જુઓ, ભારતની, પાકિસ્તાનની, બધી ટીમમાં સારા પ્લેયર્સ જ હતા. તમને યાદ કરાવું કે વેસ્ટ ઇન્ડિઝની ટીમની સામે જે ઇંગ્લેન્ડની ટીમ હતી એની અંદર બોયકોટ હતા, બોથમ હતા, બોબ વિલિસ હતા, એ બોબ વુલમર હતા, જે પછી પાકિસ્તાનના કોચ થયા અને ભયાનક ભેદી રીતના કંઈક એમનું અવસાન પણ થયું. એ બધા ક્રિકેટરો, એવી રીતના ઓસ્ટ્રેલિયાની ટીમ ગણો, પણ ટીમ મેદાનમાં ઉતરતી જોરદાર રમતી. હા, એટલે એ પણ એ પછીથી એ આખો ડાઉનફોલ થયો. એ આખી એમની જે લોઇડની ટીમ ગયા પછી થોડોક સમય વિપિન રિચર્ડ્સે કેપ્ટનશીપ કરી, એના પછી કોટની વોલ્શે કેપ્ટનશીપ કરી અને બ્રાયન લારાએ કેપ્ટનશીપ કરી. એ પછીથી વેસ્ટ ઇન્ડિઝનો ભયાનક રીતના ડાઉનફોલ થયો. હવે એના ઘણા બધા કારણો એની અંદર જોઈ શકાય, આપણને ખબર પડી શકે. એક તો સૌથી મોટામાં મોટું કારણ, વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ છે એ પોતપોતાની અલગ અલગ આઈડેન્ટિટી વાળા છે, એટલે દરેક ટાપુ પોતાનું એક જોદું એમનું રાજ્ય છે. એ બધાને ભેગા કરીને રમતું હતું ક્રિકેટ, જેમાં લીડર બહુ અગત્યનું કામ કરતો હતો. જે લોઇડ હતા, રિચર્ડ્સ હતા, પોતાના પાવર પર લડતા લાવતા ટીમ રમતા. હા, એટલે એ આખી ટીમને કલેક્ટ કરી શકતા હતા. બીજું મોટું એનું ફેક્ટર એ કામ કરી ગયું એમની સામે કે એમની બાજુમાં જ વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓની બાજુમાં જ અમેરિકા છે. હવે અમેરિકાની અંદર એક એથ્લેટિક્સમાં અને બાસ્કેટબોલમાં ખૂબ પૈસા મળે, અને જે આ વેસ્ટ ઇન્ડિઝના ત્યાંના યુવાનો છે એમનું જે શારીરિક બંધારણ છે કે જે એમનું હાઈટ બોડી સરસ, હા, એટલે એને કારણે એ લોકો બાસ્કેટબોલ કે એથ્લેટિક્સ માટે એ લોકો અમેરિકા તરફ નજીક જ છે એટલે તરત ત્યાં પહોંચી જવા માંડ્યા અને સરળતાથી, અને એમને ત્યાં આગળ ખૂબ પૈસા મળવા માંડ્યા. જ્યારે વેસ્ટ ઇન્ડિઝનું બોર્ડ છે, ક્રિકેટ બોર્ડ, જે બધા ટાપુઓનું બનેલું, એમની પાસે એટલા પૈસા નથી. તો તમને યાદ હોય તો ડેરેન સેમીની એક ટીમ અહીંયા આવી હતી ત્યારે જીખવાદના કારણે અડધો પેલી ટૂર છોડીને પણ જતા રહ્યા હતા. અને એક વખત તો એવું હતું કે એમની પાસે ઝઘડો થયા પછીથી, જેમ આપણે બ્લુ અને અત્યારે પૈસા, હા, એટલે બ્લુ મેનિંગ બ્લુ કહીએ, એવી જર્સી એમની પાસે ટીમની કીટ પણ નહોતી, એટલે એટલી હદ સુધી એમની આર્થિક પેલી પરિસ્થિતિ કથળેલી હતી. અને દરેક પ્લેયરને એમના બોર્ડ સાથે ઝઘડા થયેલા, માંડ માંડા ક્રિસ ગેલ, બાકી કેટલાય સારા પ્લેયરો તો અચાનક રીતના રમ્યા વગર એમને રિટાયર. ડેરેન સેમી એનું સૌથી મોટું ઉદાહરણ છે. એટલે આવા ઘણા પ્લેયરો હતા એને, જેને કારણે આ ડાઉનફોલમાં, જ્યારે આપણે એક સંગઠિત થયેલી ટીમ છીએ અને ઘણા વખતથી એ સાથે આ એક યુવા ટીમ ભેગી થયેલી છે, લીડર આપણો વિરાટ કોહલી, એ વિરાટ પરફોર્મન્સ પણ કરે છે, એટલે એ રીતના જોવા જઈએ તો આપણા ચાન્સીસ ઘણા સારા. બિલકુલ, આપણા ચાન્સીસ છે. અને વિન્ડીઝને ક્રિકેટને બચાવો છે તો કદાચ આ જ વર્લ્ડ કપ છે. વર્લ્ડ કપ પછી કદાચ ખતમ પણ થઈ જાય ક્રિકેટ ટીમ, કારણ કે આપણે ઘણી જોઈએ છે, ઝિમ્બાબ્વેની ટીમ જોઈ છે, કેનિયાની ટીમ જોઈ છે, આ ટીમો ખતમ થઈ ગઈ છે. એક સમય ભારતને માત આપતી હતી આ ટીમો અને આજે ખતમ થઈ ગઈ છે. જે રીતે આપણી ટીમ 11-11 ખેલાડીઓ જશે, બે સ્પિનર્સ કેટલા મહત્વપૂર્ણ રહેશે અને ફાસ્ટ બોલરનો રોલ કેટલો રહેશે? આમાં બહુ મહત્વ રહેશે, કારણ કે જો કે જેમ આપણે ચર્ચામાં કીધું કે વેસ્ટ ઇન્ડિઝ પ્લેયર્સને વધારે શોર્ટ પિચ બોલ નહીં આપવા, કારણ કે જેમ મેં કીધું કે શોર્ટ ફોર્મેટના જ પ્લેયર્સ છે, એટલે સ્પિનર્સ કદાચ જો વધારે પાવરફુલ રહેશે વિન્ડીઝ ઉપર, કારણ કે જેમ મેં કીધું કે વિન્ડીઝને સ્પિનર્સને રમવામાં સ્ટ્રગલ થાય છે. તો બંનેની ભૂમિકા તો મહત્વની છે, પણ આ વખતે આપણા ઇન્ડિયનના સ્પિનર્સ વિન્ડીઝ પર ભારે રહેશે મને એવું લાગે છે. વિરાટ કોહલીની મને ઇનિંગ આવી રહી, વિરાટ કોહલી 6 ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 4 શતક મારી ચૂક્યો છે, 4 શતક. તો આજે પણ એ જ પરફોર્મન્સ, કારણ કે આ ટીમ છે ને જો મેચમાં આવી જાય તો કોહલી તો શાનદાર રમી રહ્યો છે. અને કોહલી ઈચ્છે પણ કરા કે આ વર્લ્ડ કપની અંદર હજી સુધી શતક નથી લગાવ્યું, અડધા શતક સુધી જાય, 70-80 સુધી જાય છે શતક નથી. અને ચોક્કસ આપણે આશા રાખીએ કે વિરાટ કોહલી એઝ અ કેપ્ટન, એઝ અ વર્લ્ડના બેસ્ટ બેટ્સમેન તરીકે, અને જે એમની સ્ટ્રાઇક રેટ છે એ પ્રમાણે આજે વિન્ડીઝ સામે રમે, શતક લગાવે અને એક વિનિંગ ઇનિંગ રમે. બિલકુલ. અને એક વાત દર્શક મિત્રો જણાવી દઈએ કે ક્રિસ ગેલ છે એ બ્રાયન લારન રેકોર્ડ તોડવા માટે આજે તૈયાર છે. 59 રન જ બાકી છે બ્રાયન લારન રેકોર્ડ તોડવા માટે, પણ આ એક મોટી વાત છે. અને પછી નિવૃત્તિ લેવાનો છે, તો આ એક રેકોર્ડ બનાવીને પણ નિવૃત્તિ લે એવી શક્યતાઓ છે. વિનયભાઈ, એક સવાલ એ થાય કે ભારતીય ટીમ શાનદાર છે જ,
અફઘાનિસ્તાન જોયા પછી મને વારંવાર અફઘાનિસ્તાન જ યાદ આવે છે. અફઘાનિસ્તાન જોયા પછી થોડોક ડર રાખે ભારતીય ટીમ કે પછી આજે તો બલ્લે બલ્લે છે? ના, અફઘાનિસ્તાન મેં તમને હમણાં થોડી વાર પહેલા પણ કહ્યું કે ક્રિકેટની અંદર છે ને એ એક બોલ બોલરે નાખ્યો, બેટ્સમેન એને રમવા ગયો અને બહુ ખરાબ રીતે બીટ થયો અથવા એને એજ વાગીને સ્લીપની પાસેથી નીકળી ગયો, એ બોલ ગયો. એ બોલ ગયો પછી હવે નવો બોલ આવવાનો છે, નવો બોલ છે, નવી પરીક્ષા છે. એવી જ રીતના આ ક્રિકેટર્સ પણ, આપણે પાકિસ્તાનની મેચની અંદર ખૂબ મોટો હાઈપ કર્યો હતો કે ભારત પાકિસ્તાન ભારત પાકિસ્તાન, પણ ક્રિકેટર્સ પોતે જે હતા એ લોકો બહુ જ ઠંડા દિમાગ, અને હવે પ્રોફેશનલ થઈ ગયા છે, પ્રોફેશનલ કોચિસ પણ છે આપણી પાસે, રવિ શાસ્ત્રી જેવા અનુભવી કોચ છે, ભરત અરુણ જેવા બોલિંગના કોચ છે અનુભવી, એ લોકો બોલર્સને બેટ્સમેનને એ રીતના માનસિક રીતે તૈયાર કરે છે કે દરેક મેચને એ દરેક મેચ એક નવી મેચ તરીકે જોવાની, આગળ શું થયું છે એને ભૂલી જવાનું. અફઘાનિસ્તાન બહુ જ જેમને યાદ કરવાની ઈચ્છા થતી હોય એ ધર્માત્મા અથવા ખુદા ગવાહ પિક્ચર જોઈ લે, અમિતાભ બચ્ચન જેમ જોવાની મજા, વિરાટ કોહલી ની પણ મજા. એક વાત એ છે વિન્ડીઝમાં અને ઇન્ડિયામાં જે બેટિંગ છે ભારતે, આજે મોકો છે અને દસ્તુર પણ છે એમ કહેવાય કે આજે આપની જેટલી પણ બેટિંગ છે આજે નિખર છે, બેટિંગ પણ મળી છે, તો આજનો જ બેસ્ટ મોકો છે આપણી પ્રેક્ટિસ કરવાનો, પણ આજે મોકો મળશે આપણે ચોક્કસ. જેમ હું એઝ અ ક્રિકેટર એવું કહીશ કે જેમ અફઘાનિસ્તાન સામે આપણે મોકો હતો અને ટોસ જીતે આપણે દાવ પણ લીધો આપણે, યસ, કે જે તમારી પાસે ચાન્સ મળે છે એનો ચાન્સનો લાભ ઉઠાવો, કારણ કે તમારી પાસે એ ચાન્સ છે કે એઝ અ તમારે પીચ ઉપર સેટ થવાનું છે, મોટો સ્કોર કરવાનું છે, ઇન્ડિવિડ્યુઅલ તમારો સ્કોર તો થવાનો જ છે. તો આજે વિન્ડીઝ સામે પણ એટલો ચાન્સ છે, જેમ કીધું કે બોલર્સ એટલા ઇફેક્ટિવ નથી, શરૂઆતમાં જેમ આપણે ચર્ચા કરી કે વિકેટ સંભાળી લો તો ઓપનિંગ પેરથી લઈને મિડલ ઓર્ડર સુધી તો તમે જોઈ શકો છો કે સતત તો લગાવી શકો છો. તો આ ચાન્સ ભારતીય ટીમે બહુ સરસ કર્યું, ટોસ જીતવું, બેટિંગ લેવી અને મોટો સ્કોર આપે અને બે થી ત્રણ પ્લેયર ચોક્કસપણે 100 થી આસપાસ. રોહિત શર્મા શાનદાર રમ્યો છે પરંતુ છેલ્લી બે ઇનિંગ્સમાં મુશ્કેલી પડી, અને આપ જો તો ઓસ્ટ્રેલિયામાં વોર્નર શાનદાર બેટિંગ કરી રહ્યું છે, વિલિયમસન ન્યુઝીલેન્ડનો જોરદાર બેટિંગ કર્યું, એ રીતે ભારતમાં પણ એક ખેલાડી હવે લેવું પડશે લીડિંગ કે ભાઈ હું તો રમીશ. હજી સુધી પોઈન્ટ ટેબલમાં તમે જો કે વધારે રનની અંદર આપણે ભારતીય, એ જ કહું છું કે હવે એક ખેલાડી આગળ આવવું પડશે કે હું તો છું અને હું રમીશ. હા, એટલે રોહિતનું આમ જોવા જઈએ કે સરસ એની પરફોર્મન્સ રહ્યું છે. આપણે વિરાટ પાસેથી એક્સપેક્ટ કરીએ છીએ કે એ મોટી ઇનિંગ રમે, પાકિસ્તાન સામેની મેચની અંદર મોટી ઇનિંગ રમ્યા હતા, કેમ જતા રહ્યા હતા જાતે ચાલીને એ આપણે એક સસ્પેન્સનો વિષય છે. ખેલ દિલ્હી પણ હવે આઉટ નહોતા, ખેલ દિલ્હી એવી આ પ્રકારની ખેલ દિલ્હી બહુ નવી લાગે એવી હતી, વોટ એવર, પણ હવે આ મેચની અંદર વિરાટ માટે પણ ચોખ્ખો મોકો છે કે આમાં સરસ રમી શકાય, અને કદાચ જો સારું પેલું પ્લેટફોર્મ મળી ગયેલું હોય અને સરસ રમેલા હોય તો હું એવું માનું છું કે ધોનીને જે ઘણા એક્સપેક્ટ કરી રહ્યા છે કે 4 નંબરે મોકલવો જોઈએ, તો કદાચ આજે ધોનીને 4 નંબર પર મોકલીને નહીં મોકલે 4 નંબર પર, કારણ કે જે સેટ થવાની વાત છે, જે ફિનિશરનો રોલ ધોની જે કરતા હોય છે, તો એ પ્રમાણે ક્યાંય ધોની 4 નંબર ઉપર નહીં ફિટ થાય, પણ 5 નંબર ઉપર કદાચ એ આવીને એ ઇફેક્ટિવ બેટિંગ. આપણે આશા રાખીએ કે વિકેટ એટલો બધો મોકો ના મળે આજે, કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ કોહલી શતક મારે તો પછી મોકો, બાકી ની અંદર પાછળની ઓવરની અંદર હાર્દિક ને પંડ્યા ને ખાસ આપણા ઝી 24 કલાકના માધ્યમથી કહેવા માંગુ છું કે હાર્દિક પંડ્યા છે, એને કાનો ઉમેરીને પાંડ્યા પાંડ્યા ના કહો, એ પંડ્યા જ છે, તમે એની એફિડેવિટ કરાવીને પૂછી લો તો એ કહેશે હું પંડ્યા છું. એ તો હિન્દીમાં અલગ શબ્દો થઈ જાય છે. બિલકુલ, તો મેચ ભારતના લગભગ પૂરેપૂરા ચાન્સીસ, કોઈ પણ એક ચાન્સ નથી વિન્ડીઝ જીતવા માટે, ના લાઇટલી નહીં લે, કારણ કે કોઈ પણ ટીમ જયારે મેદાનમાં અને ક્રિકેટ જયારે રમાતી હોય કે જેમ આપણે બહુ જ ઉતાર ચઢાવ જોયા છે હંમેશા, તો કોઈ પણ ટીમ વિન્ડીઝ હોય કે આપણી ભારત હોય લાઇટલી મેચ નહીં જ રમે, બંને પોતાનો દબદબો બનાવવા માટે. મજા આવશે, વેસ્ટ ઇન્ડિઝની ફ્લેર છે ને એ બહુ જોવા જેવી છે, એ રીતે બહુ મજાની ટીમ છે કે જે દાડે જેમ કે પેલું દશેરાના દાડે ઘોડું નથી દોડતું, પણ જે દાડે એમનું ઘોડું દોડે છે ને ત્યારે આપણે જોયું છે, આપણે જોયું છે, એવું નથી, જો એ થાય તો બહુ મજા પડશે આ મેચની અંદર. આપણા માટે એક એક જોવાલાયક મોકો તો છે,
કારણ કે વેસ્ટ ઇન્ડિઝને પોતાને પણ પ્રૂવ કરવું છે કે ભાઈ ભારત જેવી મજબૂત ટીમ સામે પણ અમે જબરજસ્ત ટક્કર આપી શકીએ એમ છીએ. અને અમે પણ ન્યુઝીલેન્ડ સામે મહાન જીતતા જીતતા હારી ગયા કે બહુ સરસ પરફોર્મન્સ એમને કરેલું. ખૂબ આભાર. તો આશા રાખીએ ભારત આજે જીતી જાય ને સેમીફાઇનલમાં.